तो मोदी सरकारे महत्वपूर्ण निर्णय लीधो छे। चीन ने जो झाकारो आप्यो छे 59 चाइनीज एप छे तेना पर प्रतिबंध लगाव्यो छे। राजकोट वासीए आ निर्णय ने वधाव्यो छे। टिकटॉक बंद थता युवानो एकबीजाना मोढ़ा मीठा कर्या। भारत सरकारना निर्णय थी युवानो पण खुश छे। सरकारना निर्णय थी लोकोमां खुशी जोवा मळी छे। तमाम लोकोए पण एप्लिकेशन छे ते डिलीट करवानुं शुरू करी दीधुं छे। जे जवानो शहीद थया हता तेनो बदलो लीधो छे कही शकाय। चीनने जे झाकारो आप्यो छे 59 एप्लिकेशन पर प्रतिबंध लगाव्यो छे। जरे टिकटॉक बंद थता युवानो एकबीजाना मोढ़ा मीठा कराव्या जे दृश्यो सामे आव्या छे। तमाम युवानो छे सब कोई लोको भारत सरकारना आ निर्णय थी खुश जोवा मळ्या छे। चीनने जे भाषामां जवाब आप्यो छे के आर्थिक रीते क्यांक तोड़ी पाडवामां आवे चाइनीज़ एप्लिकेशन। सौथी मोटी वात कही शकाय के टिकटॉक के 20 करोड़ थी वधु यूजरो हता भारत में अने टिकटॉक पण बंद थशे। भारत में प्रतिबंध 59 जेटली विविध एप्लिकेशनो छे चाइनीज एप्लिकेशनो तेना पर प्रतिबंध मूक्यो छे। अने आ सरकारना आ निर्णयथी लोकोमां पण खुशी जोवा मळी छे। त्यारे आईटी एक्ट हेठळ आजे भारत सरकारे टिकटॉक ने प्रतिबंधित कर्युं छे। आपणी साथे केटलाक युवानो छे एमनी साथे वात करीशुं। શું નામ છે તમારું? દીપ માંડલિયા. શું કહેશો, ટિકટોક બંધ થયું છે, લાખોની સંખ્યામાં ટિકટોક જે વાપરતા હોય છે યુવાનો, શું કહેશો, ખુશ છો કે દુઃખી છો? જોવા જઈએ તો ખુશ છીએ અને દુઃખી છે. કારણ કે ટિકટોક આમ નવરાશની પબ્લિક માટે જોઈએ તો એ બધા વધારે પડતા યુઝ કરે છે. જુદા જુદા એમાં વિડીયો આવે છે, ટિકટોક બધા યુઝર બનાવે છે. તો અને ઓમ જોવા જઈએ તો એના ગેરફાયદા એ છે કે પબ્લિક એમાંથી જોઈ જોઈને ઘણું એવું આમ રિએક્ટ કરે છે. આપણી સાથે બીજા પણ યુવાનો સાથે પણ વાત કરીશું. શું નામ છે તમારું? ચારમી સોની. ટિકટોક બંધ કરવામાં આવ્યું છે, શું કહેશો, ભારત સરકારનું જે પગલું છે આવકારદાયક છે કે કેમ? હા, ખૂબ જ સરસ છે અને હું એનાથી બહુ જ ખુશ છું. અત્યારે અને ઘણા બધા યુવાનો જે ટિકટોકનો યુઝ કરે છે, બટ ઘણા બધા યુવાનો એવા બી છે કે ટિકટોક વગર રહી નથી શકતા. દિવસ રાત અત્યારે બસ ટિકટોક ટિકટોક, અને એનાથી ઘણું બધું આપણને નુકસાન બી થયું છે એમ. અને અત્યારે 59 જેવી એપ્લિકેશન છે આપણે, કે જે એપ્લિકેશન ટિકટોક હેલો બધી આવી છે, એટલે બલવાન ઘાટી જે છે એમાં ઘણો બધો આપણને લોસ થયો છે. ઘણા આપણા જવાનો શહીદ થયા છે. એટલે કેન્દ્ર સરકારનું જે પગલું છે એ મારા ખ્યાલ મુજબ બહુ જ સારું છે એમ. શું કહેશો, ટિકટોક અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે, ટિકટોકને અનઇન્સ્ટોલ કરવાનું એ અત્યારે એક સ્લોગન થયું છે. કારણ કે ટિકટોક છે એક ચાઇનીઝ એપ્લિકેશન છે, કેવી રીતના ગણો છો કે ભારતે જ્યારે આને પ્રતિબંધ મૂક્યું છે ત્યારે યુવાનો આને કેવી રીતે જોવે છે? યુવાનો આને ગેરસમજ કહી શકાય કે યુવાનો છે અત્યારે ભારત સરકાર સાથે છે. ગલવાન ઘાટીમાં જે પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી હતી એને લઈને ક્યાંક ને ક્યાંક સરકારનો આ જે નિર્ણય છે તે આવકારદાયક છે તેવું યુવાનો કહી રહ્યા છે.